गुड मॉर्निंग बच्चों बाळको आपणे लास्ट लेक्चरनी अंदर मारा ख्यालथी विद्युत चुंबकीय विकिरणनो तरंग स्वभाव अने कण स्वभाव बंने भणी लीधो। बाळको आपणे हवे आजे थोड़ा एना अनुलक्षीने एक्जाम्पल्स केटलाक करी लईए जेथी साथे साथे एना दाखला पण लेवाई जाय अने तमे पण घरे प्रेक्टिस करी शको। બાળકો જુઓ, બહુ ઇઝી મુદ્દો છે આ, એક તમારા સામે લખેલો છે બોર્ડ પર, બોર્ડ પર લખેલો મુદ્દો જોઈએ કે એના બાજુ જુઓ, આ તત્વની એક સંજ્ઞા બતાવી છે, આ સંજ્ઞા બાળકે લખીને આપ્યું કેલ્શિયમ 20-40 ઉપર પ્લસ ટુ ચાર્જ, તો આવો રહેલો પરમાણુ ક્રમાંક કેટલો સંજ્ઞા ઉપરથી કહેવો હોય તો શું કહી શકાય? પરમાણુ ક્રમાંકની સંજ્ઞા શું લીધી? જે પરમાણુ ક્રમની સંજ્ઞા એટમિક માસ, પ્રોટોનની સંખ્યા પી, ઇલેક્ટ્રોનની સંખ્યા ઈ અને ન્યુટ્રોનની સંખ્યા એ, જસ્ટ અલગ પ્રમાણે સમજાવવા માટે આ પ્રશ્ન તમને સમજાવ્યો, તમને સમજાવવા માટે જ્યારે દેખાય તમને ઓકે ડન ચાલો બહુ ઈજી વાત છે જ્યારે જોઈએ તો આપણને ખબર છે કે નીચે પરમાણુ ક્રમાંક હોય છે તો પરમાણુ ક્રમાંક એટલે 20 જે રાઈટ એ એટમિક માસ છે તો ઉપર લખેલો હોય એ હંમેશા માસ જ હોય 40 રાઈટ તમને આ શીખવાનું છું પછી આ તમારે જાતે લખો છો આ 20-40 પ્રોટોનની સંખ્યા કેટલી મિત્રો તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલી જ હંમેશા પ્રોટોનની સંખ્યા હોય તો પરમાણુ ક્રમાંક 20 છે તો સ્વાભાવિકપણે પ્રોટોનની સંખ્યા પણ 20 હશે પ્રોટોનને પી વડે દર્શાવીએ છીએ અથવા ઘણી વખત પી ઉપર પ્લસ ચાર્જ પણ કરવામાં આવે છે ઇલેક્ટ્રોન કેટલા તો મિત્રો ઇલેક્ટ્રોનની વાત કરું તો હું ઇલેક્ટ્રોનની વાત એક કામ કરું છું એક બીજું એક ઉદાહરણ જોઈ લો ધારો કે ગાંધી બોરો 5 રૂપિયા આ ઉદાહરણ ચલો એ વાત જો અધૂરી રાખું છું ઇલેક્ટ્રોનની સંખ્યા પછી વધી ગઈ છે ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ ન્યુટ્રોનની સંખ્યા એટલે શું પરમાણુ દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવાનો એ માઇનસ ઝેડ ઉપરનો એ છે નીચેનો ઝેડ છે તો એ માઇનસ ઝેડ મતલબ 40માંથી 20 જાય તો 20 ઓકે આ ન્યુટ્રોન મળે ન્યુટ્રોનને એન ઉપર 0 કરીને પણ દર્શાવાય છે અને ઇલેક્ટ્રોનને ઈ ઉપર માઇનસ નિશાન કરીને પણ દર્શાવાય છે ચલો આટલી વાત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે પછી લખું છું આ સમજાય ટકસ આ પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ છે ના ટકસ ચલો વન સેકન્ડ કરી લો પરમાણુ ક્રમાંક 5 એટમિક માસ લેવાનું 11માંથી 5 જાય આ સોરી પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે 5 જ પ્રોટોનની સંખ્યા 5 જ જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કોઈ પરમાણુ તટસ્થ હોય તટસ્થ કે કયો પરમાણુ છે મિત્રો તમને ખ્યાલ આવે પોઝિટિવ નેગેટિવ કે તટસ્થ તો તટસ્થ તટસ્થ પરમાણુમાં હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે તો પ્રોટોન જેટલા હોય એટલા ઇલેક્ટ્રોન તો પ્રોટોન કેટલા છે 5 ઇલેક્ટ્રોન પણ 5 ન્યુટ્રોન કેટલા તો 11માંથી 5 જાય મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા બાબતમાં એક વિધાન કર્યું તટસ્થ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો જેટલા પ્રોટોન હોય એટલા છે એક બીજી વાત પોઝિટિવ ચાર્જનો મતલબ શું થાય મિત્રો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ઓછા થયા છે નેગેટિવ ચાર્જનો અર્થ શું થાય ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો મિત્રો અહીંયા આની અંદર બાકી રાખી લખવાને સમજાવી દો બહુ ઈજી વાત છે 20 પ્રોટોન છે રાઈટ તો 20 ઇલેક્ટ્રોન હોય તટસ્થ હોય ત્યારે તટસ્થ હોય તો 20 પ્રોટોન હોય તો 20 ઇલેક્ટ્રોન આ તટસ્થ થી કેટલા છે પોઝિટિવ ચાર્જ છે કેટલો પ્લસ ટુ પોઝિટિવ ચાર્જ મતલબ ક્યારે આવે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય ત્યારે ગુમાવ્યાનો મતલબ શું થાય ઓછા થાય તો 20માંથી બે ઓછા કરી દેવા પડે
મતલબ તો અર્થઘટન એવું થયું, એ જો પોઝિટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે બાદબાકી કરવાની, અને નેગેટિવ ચાર્જ હોય તો શું મીનિંગ મેળવ્યા, મેળવ્યા મતલબ વધ્યા ઉમેરવાના. જોઈએ પરમાણુમાં સો એટમિક માસ 32, પ્રોટોનની સંખ્યા 100, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 16 તો ખરા જ, એમાંથી બે બાદ કરવાના કે ઉમેરવાના? ઋણ નિષ્ભાર ક્યારે આવે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા સુધી વધે, મતલબ 16 વત્તા બે, રાઈટ. અને ન્યુટ્રોનની સંખ્યા 32માંથી 16 કાઢો, 32માંથી 16 જાય. ઓકે મિત્રો, તો આ એક ઉદાહરણ અલગથી સમજાવે, મેં તમે આનો સ્ક્રીનશોટ પાડી લો અથવા પોઝ કરો, એક મિનિટ પોઝ કરીને પછી તમે આનો આન્સર લખી દો. ચલો પોઝ કરો તો મિત્રો. ઓકે, પોઝ કરી દીધું તો આ આન્સર બતાવી દઉં છું મિત્રો. ફટાફટ લખી દઉં છું, 13, 27, 13 ઇલેક્ટ્રોનની સંખ્યા, 13માંથી 3 જાય 10, ઇલેક્ટ્રોનની સંખ્યા 14. ઓકે, 21, 41, 21માંથી 3 જાય 18, અને 45માંથી 21 જાય 4 અને 24, રાઈટ. નેક્સ્ટ 15, 31, 15, એટલું તો લખી ગયા. 15 અને 3 ઉમેરાય 18, 31 અને 15 16, રાઈટ. ફટાફટ લખીએ, 31માંથી 15 જાય 16. ન્યુટ્રોનની સંખ્યા માટે એ માઇનસ જેડ કર્યું છે, એ માઇનસ જેડ ન્યુટ્રોનની સંખ્યા. ચાલો એ શું લખ્યું છે મિત્રો, 92, 23 એટમિક માસ, 92, 146, ન્યુટ્રલ છે, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, ન્યુટ્રલ હોય તટસ્થ હોય તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, અને 238માંથી 92 જાય 146, એટલે આન્સર આવી જશે 146. નેક્સ્ટ નેગેટિવ ચાર્જવાળો ફ્લોરિન છે, ફ્લોરિનનો નેગેટિવ ચાર્જ માઇનસ 1 આવે તો ભૂલ થઈ જશે, આ માઇનસ 1 કરી દેજો, ફ્લોરિન હંમેશા માઇનસ 1 જ હોય. ચલો 9, 8, 19 પ્રોટોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા 9 વત્તા 1 10, અને 19માંથી 9 જાય 10. ઓકે, તો મિત્રો આપણે ભણ્યા તત્વની સંજ્ઞા અને તેના આધારિત કેટલીક માહિતી આપણે મેળવી શકીએ છીએ. બીજો એકાદ દાખલો લઈએ છીએ, જરા આનો સ્ક્રીનશોટ પાડ દો મિત્રો ઝડપથી. ચલો બાળકો, એકાદ નાનો પ્રશ્ન પૂછું, એના જેવો ઇઝી પ્રશ્ન. એક ઘટક એક સ્પીસીઝમાં 14 પ્રોટોન છે, 16 ન્યુટ્રોન છે, 10 ઇલેક્ટ્રોન છે, તો તત્વની સંજ્ઞા ઉલટું કામ હમણાં કામ કર્યું એના કરતો ઉલટું કામ. પ્રોટોન 14 છે, તત્વની સંજ્ઞા લખવી છે તો ચલો પ્રોટોન 14 મતલબ પ્રોટોનની સંખ્યાને શું કહેવાય, પરમાણુ ક્રમાંક. પ્રોટોન 14 મતલબ 14માં તત્વ નંબરનું તત્વ કયું છે, સિલિકોન, રાઈટ, લખી દીધું. અને પરમાણુ ક્રમાંક ક્યાં લખાય, નીચ લખાય. પ્રોટોન 14 છે મિત્રો, તો પરમાણુ ક્રમાંક 14, રાઈટ. સિલિકોન 14માં નંબરનું તત્વ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 30 નંબરના તત્વો, 1 થી 30 હાઇડ્રોજનથી ઝીંક સુધીના તત્વોના નામ આવડવા જોઈએ, ક્રમ પણ આવડવા જોઈએ. ના વાંચતા હોય તો વાંચો, ઘણા વિદ્યાર્થીઓ અગળીના વેઢે ગણતા હોય છે, આમાં ગણિતારે યાદ આવે. પૂછ્યું હોય કે 15 નંબરનું તત્વ કહ્યું તો આમ પહેલું બીજું આખું 15 સુધી પહોંચે ત્યારે 15નું યાદ આવે, 14, 15 કહ્યું કે ફોસ્ફરસ. તો એવું ના હોવું જોઈએ મિત્રો, આપણે જરા પ્રેક્ટિસ શક્ય એટલે વધુ કરીએ. અત્યારના સમયમાં સમય તમારી પાસે છે, ઘણો સમય મળી રહે છે, વાંચવાની પ્રવૃત્તિ કરો, ગેમ ઓછી રમો, ઊંઘવાનું ઓછું કરો, ટીવી સિરિયલો ઓછી જુઓ, હવે વાંચો, હવે નિયમિત બનો.
કંઈક મેળવવું છે તો કંઈક ગુમાવવું પડશે નહીં. તમે માત્ર બધી સગવડો ભોગવી છે, આરામ કરવો છે, ટીવી સિરિયલો પણ જોવી છે, ગેમો પણ રમવી છે અને સાયન્સમાં સારા ટકા લેવા છે, તો આ બધું એકસાથે કદાચ ના સંભવી શકે. એ બધા વિદ્યાર્થીઓની કેપેસિટી એક પ્રકારની હોતી નથી કે આ બધું કરે એમ છતો ટકા મેળવે. એવા રેરેસ્ટ વિદ્યાર્થીઓ હોય છે જેની યાદશક્તિ પછી દાદ આપે જેવી હોય, સ્વામી વિવેકાનંદ કરતાં કદાચ વધી જાય, તો આવું બધું કરી શકે. તો મિત્રો, મારું એ કહેવું છે કે તમે વાંચો, શક્ય એટલું વાંચો અને મહેનત કરો, રિપીટેશન કરો. સિલિકોન ચોક, ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે મિત્રો. ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ જગ્યાએ દર્શાવે? કોઈ પણ જગ્યાએ દર્શાવતા નથી ઇલેક્ટ્રોન. આપણે ઉપર શું દર્શાવ્યું છે? એટમિક માસ. એટમિક માસ એટલે શું? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો 30, 14 અને 16 30. ઇલેક્ટ્રોન 10. ઇલેક્ટ્રોન ક્યાં દર્શાવવાના? કોઈ પણ જગ્યાએ નહીં મિત્રો. હા, પણ એટલું જોવાનું, કેટલા પ્રોટોન હતા? 14 પ્રોટોન હતા અને 10 ઇલેક્ટ્રોન. મતલબ તટસ્થ પરમાણુમાં તો શું હોય છે? જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોન 14 હોય તો ઇલેક્ટ્રોન 14 હોવા જોઈએ, પણ કેટલા છે? 10. મતલબ 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. આ સિલિકોને 4 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને 4 ઇલેક્ટ્રોન જ્યારે ઓછા થાય ત્યારે પોઝિટિવ ચાર્જ આવે. રસ્તો આ જવાબ થયો. સિલિકોન 14 30 અને +4 ચાર્જ. ઓકે, ચલો નીચે. એક ઘટકમાં 19 પ્રોટોન છે, ન્યુટ્રોન 20 છે અને ઇલેક્ટ્રોન 18 છે. ચલો, પ્રોટોન 19 તો સ્વાભાવિકપણે નંબર 19 નીચે લખવાનું થશે. આપણે 19 નંબરનું તત્વ કયું બાળકો? પોટેશિયમ, રાઈટ. ચલો, 20 ઇલેક્ટ્રોન ક્યાં દર્શાવવાના? કોઈ પણ જગ્યાએ નહીં. તો ઉપર શું દર્શાવવાનું? એટમિક માસ, મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. 19 27 39 અને ઇલેક્ટ્રોન 18 છે. પ્રોટોન કેટલા હતા? 19, ઇલેક્ટ્રોન 18. મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો થયો તો પોઝિટિવ ચાર્જ. તો હવે આવા જવાબ આપી શકાય. ચલો મિત્રો, એક ફટાફટ લઈ લઈએ. પ્રોટોન ધારો કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ લઉં. પ્રોટોન ધારો કે 17, ઇલેક્ટ્રોન ધારો કે 20 અને ઇલેક્ટ્રોન 18. તો આની સંજ્ઞા કઈ? તો સંજ્ઞા લખો, તત્વની સંજ્ઞા લખો. ચલો, પોઝ કરી તમે જવાબ આપી દો. તમારો પોઝ કરીને જવાબ આપી દો. ચલો, કે પોઝ કર્યું છે, હું લખું છું. ચલો, 17 પ્રોટોન છે તો પરમાણુ ક્રમાંક 17, મતલબ ક્લોરિન. કયું? 17 નંબર તત્વ ક્લોરિન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો 37, ક્લોરિન 17 37. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવશે કારણ 17 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનિક વધ્યો, ઇલેક્ટ્રોનિક વધે એક વધ્યું -1 ચાર્જ, બે વધેલું -2 ચાર્જ. આ પ્રકારના પણ દાખલા આવી શકે મિત્રો, એક માર્કમાં MCQમાં પૂછી શકાય. ચલો, ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ પાડો મિત્રો, પછી આગળ વધીએ છીએ. ચલો બાળકો, હવે થોડા દાખલા આગળ જોઈએ. આપણે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી વિવિધ ભારતી સ્ટેશન. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી ખાતે છે મિત્રો આપણું. એ 168 કિલો હર્ટ્ઝ આવૃત્તિ ઉપર પ્રસારણ કરે છે. રેડિયો પ્રસારણ તેની તરંગ લંબાઈ વણાવટના કયા વિસ્તારની હશે? અને તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ શોધો. બીજો પ્રશ્ન આ છે મિત્રો, પુસ્તકની અંદર કોયડો 2.3 પેજ નંબર 39 ઉપર આપેલો છે. હું પુસ્તકના કોયડા ગણાવું છું, પછી એને અનુલક્ષીને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો ગણાવીશ. તો તમને એ તરત આવૃત્તિ આપે છે, આવૃત્તિ ન્યૂ. તો આવૃત્તિની સંજ્ઞા ન્યૂ થાય ખબર હોય છે. સંજ્ઞા લગ્ન ગણાવતી આવતી નથી. આવૃત્તિ ન્યૂ 1368 કિલો હર્ટ્ઝ.
કિલો હર્ટ્સ, ઓકે 150 કિલો હર્ટ્સ આવવાની છે મિત્રો. તો કિલો હર્ટ્સના હર્ટ્સ કરીએ તો એ 68 ગુણ્યા 10^3 ગા હર્ટ્સ થાય. કિલો હર્ટ્સમાંથી હર્ટ્સ એકમ, આ બધું એકમ હર્ટ્સ, કિલોમાંથી હર્ટ્સ. જેમ કિલોગ્રામમાંથી ગ્રામ કરીએ એના જેમ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એમ કિલો હર્ટ્સમાંથી હર્ટ્સ. આવૃત્તિ ન્યુ આપેલી છે, શું શોધવાનું છે? પ્રાણ લેમડા શોધવાનું છે મિત્રો. કોઈપણ આપણો જ્યારે ગણવાનો થાય એ પહેલાં રકમ હંમેશા શાંતિથી વાંચવી અને રકમમાં આપેલી કિંમતો નીચે લખવી. શું મસાલા આપ્યા છે બધા ભેગા કરવાના છે, તમારે કિંમતો ભેગી કરવાની છે. ન્યુ બરાબર કિંમત આપી છે, લેમડા શોધવાનું છે, રાઈટ. બીજું સ્ટેપ શું કરાય મિત્રો? ન્યુ અને લેમડા વિચારવાનું કેવી રીતે થાય એ આપણે શીખીએ. વિચાર તો શીખીએ, ગણતર તો તમને જોઈ જોઈને આવડી જ જાય છે તો હું જાણું છું મિત્રો, એમ કોઈ વિશેષતા નથી. પણ કેવી રીતે દાખલો ગણવાનું વિચારી શકાય, એ રીતે આગળ વધી શકાશે એ જોવાનું. તો ન્યુ આપણો છે ને એમાં શું, તો આપણે આપણને ભણ્યા એના અનુસંધાનમાં યાદ આવવું જોઈએ કે ન્યુ અને લેમડાના સંબંધનું સૂત્ર કોઈ છે આપણી પાસે, આવું વિચારવાનું છે. ન્યુ અને લેમડાનો ડાયરેક્ટ સંબંધ કોઈ સૂત્ર છે તો એનો જવાબ હામાં આવશે, કારણ આપણે ભણ્યા છીએ કે ન્યુ બરાબર સી અપોન લેમડા. આ સૂત્ર ભણ્યા છે યાદ કરો, ન્યુમાં લેમડાને સૂત્ર કરતા બનાવ્યું તો લેમડા બરાબર સી અપોન ન્યુ, રાઈટ. વેર સી શું છે? સી એ વેલોસિટી ઓફ લાઇટ છે, પ્રકાશનો વેગ છે. વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ઇન વેક્યુમ કેટલો છે મિત્રો? 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ, યાદ. તો આ બધી હર્ષમાં લઈશું, પ્રકાશનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લઈએ, કિંમતો મૂકી એટલે આપણે જવાબ મળશે. માટે C=3×10^8, રાઈટ. ન્યૂ મતલબ કે 68×10^3. મિત્રો સાધુ તમે કેલ્શિયમ આપી દો, કેલ્શિયમ સાધુ તમે આપો, હું ડાયરેક્ટ જવાબ લખું છું મિત્રો. અહીંયો 2.19×10^2 આવશે, 2.19×10^2. અને એકમ તરંગ લંબાઈ લેવડાનો એકમ શું લખાય મિત્રો? મીટર. લેવડાનો એકમ શું લખાશે? મીટર. એસઆઈ એકમ શું છે? મીટર. 2.19×10^2 આપો જવાબ રહેશે મિત્રો, જોઈશું. તમે ચેક કરી લો મિત્રો. હવે આ તરંગ લંબાઈની વિસ્તાર આ કયું પ્રસારણ છે? રેડિયો પ્રસારણ છે, તો એની આવૃત્તિ કયા વિસ્તારની હોય? સ્વાભાવિકપણે રેડિયો આવૃત્તિમાં જ આવે. યાદ કરો દૃશ્યમાન વર્ણપટના જુદા જુદા નામ આવ્યા હતા, દીર્ઘ રેડિયો તરંગો હતા, પછી પારરક્ત હતા, પછી દૃશ્યમાન હતા, અલ્ટ્રાવાયોલેટ હતો, એક્સરે હતો, ગેમા હતા, આવા વર્ણપટના વિસ્તાર હતા. તમને યાદ હશે સૂક્ષ્મ તરંગો પણ હતા અંદર, માઇક્રોવેવ્સ. તો જુદા જુદા તરંગ લંબાઈના વિસ્તારના નામ હતા. તો આપણો આન્સર આવ્યો 10^2 મીટર. તો તમે પેલા રેડિયો તરંગના વિસ્તારમાં જુઓ તો 10^2 આવશે. તમે કોઠામાં જોઈ શકો છો 10^2 વાળો વિસ્તાર હશે, શું છે આ 10^2 છે. તો આ કયા વિસ્તારમાં આવશે? વર્ણપટના કયા વિસ્તારમાં? તો રેડિયો તરંગ વિસ્તાર. એની તરંગ લંબાઈ રેડિયો તરંગ વિસ્તાર કહી છે, રેડિયો તરંગ લંબાઈ, રેડિયો તરંગ વિસ્તાર, તરંગ લંબાઈનો વિસ્તાર બરાબર છે. રેડિયો તરંગો કહેવાય, રેડિયો પ્રસારણ નામ જ આપ્યું છે તો રેડિયો તરંગો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડો પછી આગળ વધીએ ફટાફટ. ચલો મિત્રો, નાની નાની દાખલીઓ ભણી રહ્યા છીએ આપણે. દૃશ્યમાન વર્ણપટ મતલબ વિઝિબલ સ્પેક્ટ્રમ. વિઝિબલ સ્પેક્ટ્રમ જેવું નામ આવ્યું મિત્રો, એવું તરત જ આપણને જાની વાલી પિનારા મેઘ ધનુષ્ય દેખાવું જોઈએ ચોમાસાની અંદર. હાલની તારીખમાં તમે જોઈ રહ્યા છો
કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ એના ફોટા પણ પાડે છે અને વોટ્સઅપમાં મૂકતા હોય છે, સ્ટેટસમાં મૂકતા હોય છે. મેઘ દૃશ્ય જાની વાલી બિનારા. મિત્રો, દૃશ્યમાન વર્ણપટનો તરંગમાંનો વિસ્તાર જાંબળીથી ચાલુ થઈને લાલ સુધીમાં પૂરો થાય. જાંબલી જે રંગ છે એની તરંગ લંબાઈ છે મિત્રો 400 નેનોમીટર આપેલી છે, અને લાલની તરંગ લંબાઈ આપી છે 750 નેનોમીટર. આ તરંગ લંબાઈની આવૃત્તિમાં ભણો, આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ. એટલે ફરી વાર આપણે યાદ કરવાની જરૂર નથી, મારા આગળથી હમણાં જ ભણ્યા સૂત્ર એ જ ફોર્મ્યુલા આવશે. જાંબલી માટે જોઈએ, ચાલો જાંબલી નહીં આવું, જાંબલી માટે આવૃત્તિ ભણીએ. તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આવૃત્તિ સંજ્ઞા શું લખાય? ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન, રાઈટ? એ સી બરાબર તો કોન્સ્ટન્ટ છે, પ્રકાશ નો વેગ બધાને હવે યાદ રહેવું જ જોઈએ મિત્રો. આ વેલ્યુ યાદ રહી જવી જોઈએ, આ વેલ્યુ યાદ રાખવાની છે. 3×10^8 લાખ મીટર પ્રતિ સેકન્ડ. લેમડા શું છે મિત્રો? જાંબલી માટે આ રહ્યો 400 નેનોમીટર. પણ નેનોમીટર આપણે એકમ નથી લેવાનું મિત્રો, આપણે મીટર લઈશું. એકમ કયો લઈશું? મીટર. તો 1 નેનોમીટર એટલે 10^-9 મીટર. તો 400 નેનોમીટર એટલે 400×10^9 મીટર. ઈજી. ચલો મિત્રો, આ બે વેલ્યુ મૂકી દો, ઊંચી કરીને મૂકી દઈએ. ઉપાડીમાં મૂકી વજન લાગતું નથી મિત્રો, મૂકી દો, ઊંચી કઈ મૂકી દો. ઓકે, મૂકી દીધું. ચલો આન્સર તમે આપો તો કેલ્સી અંદર ફટાફટ ગણો તો હું ફટાફટ લખી દઉં છું. જોઈ જોઈને 7.50×10^14 હર્ટ્ઝ ન્યૂઝ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જાંબલી રંગની જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર હતી, તરંગ લંબાઈ 400 નેનોમીટર, એની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ આવે છે? 7.50×10^14 હર્ટ્ઝ આટલી આવૃત્તિ આવે છે. આવૃત્તિમાં કન્વર્ટ કર્યું, તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજામાં કન્વર્ટ કરી શકાશે, બરાબર? μ = c/λ. મિત્રો, આપણે જાણીએ છીએ કોઈપણ વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ શૂન્યાવકાશની અંદર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય, એ દૃશ્યમાનનું હોય, પારરક્તનું હોય કે અલ્ટ્રાવાયલેટ, શૂન્યાવકાશમાં વેગ તેનો પ્રકાશના વેગ જેટલો લેવામાં આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ. ચાલો, કયા રંગ માટે સુધી હવે આ ગણી દીધું હશે, આપણે ગણીએ હવે લાલ રંગ માટે. લાલ તો સેમ ગણતરી જ આવશે મિત્રો, અહીં કેટલા છે? લાલ માટે કેટલી તરંગ લંબાઈ છે? 750 નેનોમીટર. મીટર કર્યા છેદમાં શું પણ થશે મિત્રો? 750. જુઓ, મારે તો ફટાફટ લખાઈ લખાઈ ગયું જોરદાર રીતે, તમે પણ લખો મિત્રો. સાથે લખતા રહેવાનું છે અને ગણતા રહેવાનું છે, માત્ર જોવાનું નથી, દાખલા જોઈને મજા લેવાની નથી મિત્રો, ગણવાના છે. આન્સર શું આવે મિત્રો? તો 4×10^14 હર્ટ્ઝ જવાબ આવે છે મિત્રો. જરા ચેક કરી લેજો તમે, 4×10^14 હર્ટ્ઝ જવાબ. તો મિત્રો, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે અથવા તો સેકન્ડ ઇન્વર્સ કહેવાય છે મિત્રો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો મિત્રો, પછી આગળ કહીએ ફટાફટ સ્પીડમાં, બહુ ઇઝી દાખલા છે. ચલો બાળકો, આપણે આગળ દાખલું ગણીએ છીએ. કોયડો 2.5 છે મિત્રો, સળંગ કોયડાઓ લઈ રહ્યા છે, એમાં પીળું વિકિરણ જેવી તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ આપી છે. તરંગ સંખ્યા μ² વડે દર્શાવાય, આવૃત્તિ ગણવાની છે અને એનર્જી ઇ ગણવાની છે. ચલો મિત્રો, આપણે ગણીએ, બહુ ઈઝી વાતો છે. તમને તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપેલી છે મિત્રો, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે 1 એંગસ્ટ્રોમ = 1 એંગસ્ટ્રોમ =
10 is to minus 10 meter. આ સંબંધ આપણને આવડવો જોઈએ. જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ આપણે લખાવ્યો હતો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ઇસ ટુ માઇનસ 10 મીટર. ઓકે, તો તરંગ લંબાઈ લેમડા બરાબર શું લખાવે? 5800 એંગસ્ટ્રોમ છે. તો માટે 5800 ગુણ્યા 10^3 માઇનસ 10^12 મીટર. લેમડાનો એસઆઈ એકમ મીટર લઈએ છીએ. ઓકે, ચલો લેમડા આપ્યું છે, તો આવૃત્તિ શોધીએ, પહેલાં તરંગ સંખ્યા શોધીએ. ચલો ફર્સ્ટ તરંગ સંખ્યા, તરંગ સંખ્યાની સંખ્યા ન્યુ પાર, ન્યુ ઉપર પારનું નિશાન છે, બરાબર 1/λ. આ સૂત્ર આપણને આવડવું જોઈએ, ન્યુ બાર બરાબર 1/λ. ફોર્મ્યુલા આપણને આવડવી જ જોઈએ, સૂત્રો તૈયાર કરવા જ પડશે. 1/λ જે કંઈ 5800 ગુણ્યા 10^3 માઇનસ 10, રાઈટ? તો ન્યુ બાર એટલે 1/5800. 5800 એટલે શું જવાબ આવે છે મિત્રો? જવાબ આવે છે 1.724. હું ડાયરેક્ટ લખી રહ્યો છું 1.724 ગુણ્યા 10^3 માઇનસ 10^6. જવાબ 10^6. એકમ શું આવશે? તરંગ લંબાઈ ક્યાં છે? નીચે મીટર. તો મીટર ઇન્વર્સ આવશે, રાઈટ? ન્યુ બાર. તો આ ફર્સ્ટ પેટી મૂકી દીધી આને. ઓકે, ચોરસ પેટી મૂકી દીધો. નેક્સ્ટ બીજો બોર્ડ ટોપિક કયો શોધવાનો છે? ચલો આવૃત્તિ ગણીએ. આવૃત્તિ બરાબર શું થશે મિત્રો? ન્યુ બરાબર સી અપોન, રાઈટ? તો સી એટલે પ્રકાશનો વેગ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. આ એકમ નહીં લખો તો પણ ચાલશે, સૂત્રની અંદર જ્યારે કિંમત ન હોય ત્યારે એકમ નહીં લખીએ તો ચાલશે. લેમડા 5800 × 10^-10^12 મીટર, રાઈટ? મીટર મીટર જેટલું રહેશે, સેકન્ડ ઇન્વર્સ આવશે જવાબ. તો શું જવાબ આવે છે? હું ડાયરેક્ટ હું લખી દઉં છું, જોઈએ. 5.172×5.17×10^14 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ઝ પણ કહેવાય. બહુ ઇઝી આપણે છે મિત્રો, સમજી લો. આનો સ્ક્રીનશોટ પાડી લો, એક વખત સમજી લો, એવું લખી દો. પછી આપણે એનર્જી ગણવાની બાકી છે, ગણાવું છું. મિત્રો, જ્યારે કોઈ પણ વિકિરણ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધવી હોય, કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની તરંગ લંબાઈ અથવા આવૃત્તિ સાથે સંકળાયેલી ઊર્જા શોધવાનું સૂત્ર, મિત્રો આપણે મેક્સ પ્લાન્કે આપેલું એ સૂત્ર છે, ઇ બરાબર એચ ની ઊર્જા શોધવાનું. ત્રીજો મુદ્દો આવ્યો ઊર્જા, ઇ બરાબર એચ. એક ફોટોનની ઊર્જા છે, આ એક ફોટોનની વાત ચાલે છે, ને 1H ની કહેવાય. આમ તો સૂત્ર અવલોકન જોઈએ મિત્રો, ઇ બરાબર NH ની અવલોકન જોઈએ, જો એન બરાબર ફોટોનની સંખ્યા બતાવે છે. ફોટોનની સંખ્યા, ફોટોન નો પ્રોટોન, ફોટોન ફોટોનની એન, રાઈટ? પણ એ એક જ ફોટોન હોવાથી એન બરાબર એક લઈએ ડાયરેક્ટ, તો ઈ બરાબર એચની આવું થાય. હવે ચલો કિંમત લખી દઈએ, કે એમાં એચ શું છે મિત્રો? પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલું? 6.626×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ કોની કિંમત છે? આ પ્લાન્ક અચળાંક એચની કિંમત, રાઈટ?
હવે તમે ન્યુ આપણે કેટલો શોધી મિત્રો? 5.17 × 10^14 હર્ટ્ઝ. એટલે હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ કહેવાય ને, તો સેકન્ડ ઇન્વર્સ રાઈટ. આ એકમાં ના લખો તો આમ તો ચાલે, પણ તમને સમજાવવા માટે લખું છું. તો સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જતો રહે, આ બેનો ગુણાકાર શો જવાબ આવે છે? કેલ્સિયમ કરો. આ વધારાનું છે, કોયડામાં નથી મિત્રો, મેં એડ કરી દીધું છે જરા. 6.726 હું તમારી સાથે કરી જ રહ્યો છું ગુણાકાર. ગુણાકારની અંદર 5.17, સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 34.25. ઓકે, અથવા 26 34.26 મારી કેલ્સિયમ પ્રમાણે જવાબ આવી રહ્યું છે. અને 10^-34 માંથી 14 જાય તો -20 રાઈટ. દસવાં ચિહ્નોમાં એક સ્થાનમાં કઈ બાજુ ખસું મિત્રો? ડાબી સાઈડ ખસું. 3.46 × 10 કેટલી થશે? ડાબી બાજુ ખસો તો કેટલી ગા, કેવી ઘાત આવે? ધન ઘાત આવે. ડાબી બાજુ જેટલા સ્થાન ખસો એટલી ધન ઘાત આવે. ડાબી બાજુ એક સ્થાન ખસો તો ધન ઘાત આવે, પ્લસ પોઝિટિવ ઘાત એક આવે. પ્લસ પોઝિટિવ મૂકો ઉપર દસના ઉપર, દસના ઉપર પોઝિટિવ ઘાત મૂકો તો -20 માંથી 1 જાય. ઓકે, આટલું જાણવા બરાબર આટલા જ. અને મિત્રો, કોઈ પણ જવાબને આ રીતે દર્શાવવું એ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, સાયન્ટિફિક મેથડ તમે ભણી ગયા ચેપ્ટર નંબર 1 માં. અને ના ભણ્યા હોય તો પણ આપણને આવડવું જોઈએ, કારણ કે સામાન્ય રીત છે દસમાંશનું સ્થાન ડાબી બાજુ ખસ્યા છે એક સ્થાન અને પોઝિટિવ ગાણિત આવશે. તો આટલા જૂલ થશે મિત્રો. ઉર્જાનો એકમ હંમેશા જૂલમાં લઈ છું, દાખલા ગણીશું ત્યારે. ઓકે, આનો સ્ક્રીનશોટ પડતો મિત્રો, પછી આગળ જઈએ ફટાફટ આપણે ઝડપથી. મિત્રો 6, કોયડો 2.6, કોયડો 2.6 પુસ્તકમાં પેજ નંબર 43 પર આવે છે. એક મોલ ફોટોનની આવૃત્તિ 5×10^14 હર્ટ્ઝ હોય તો એની ઊર્જા ગણો, પ્રશ્ન છે. ચલો જોઈએ મિત્રો. તો આવૃત્તિ ન્યુ આપેલી હોય ને, ઊર્જા શોધવાનું સૂત્ર હમણાં હાલ મેક્સ પ્લાન્કે આપેલું સૂત્ર, E = h ન્યુ. તો ચલો, આ સૂત્ર એક મોલ ફોટોન નથી, માત્ર એક ફોટોનની ઊર્જા શોધવાની, એક ફોટોનની ઊર્જા. એક ફોટોનની ઊર્જા બરાબર E = h ન્યુ. મિત્રો, આમ તો એક મોલ એટલે કેટલી સંખ્યા આપણને ખબર છે, એવો ગેરો આંક 6.022×10^23. તો આ એક ફોટોનની છે, તો એક મોલ ફોટોનની કરવી હોય તો એવો ગેરો આંક વડે ગુણવા પડશે. ચલો આપણે બે સ્ટેપમાં કરી દીધી, કંઈ વાંધો નહીં, એક સ્ટેપમાં પણ થાય. તમે ડાયરેક્ટ આ સૂત્ર લખી શકો છો, અથવા આપણે એક મોલ ફોટોનની ઊર્જા શોધવાનું સૂત્ર છે. એક મોલ ફોટોનની ઊર્જા બરાબર E = h ન્યુ આ લખી શકો છો. જો સ્મોલ એન બરાબર એક મોલ, અને એક મોલ એટલે એવોગાડ્રો આંક લખીએ આપણે, એવોગાડ્રો આંક એટલે 6.022×10^23. તો ડાયરેક્ટ જવાબ. ચલો આ રીતે ગણીએ, તમે આ રીતે આ દાથી શો તો આ રીતે ગણીએ. E = h ન્યુ. ચલો તો E = h ન્યુમાં આપણે કિંમતો લખીએ. એચ એટલે પ્લાન્ક ચાર્જ, 6.626×10^-34 સાર. પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.626×10^-34 સાર. જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા આવૃત્તિ આપેલી છે 5×10^14 હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ કહેવાય મિત્રો, ખબર છે મિત્રો? તો અહીં તમે જુઓ, સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ થતું રહે તો શું બચે? જૂલ. હવે એનો ગુણાકાર શું આવે છે જરા જોઈ લો.
પુસ્તકમાં આપેલો છે ડાયરેક્ટ હું લખું છું 3.313 × 10⁻¹⁹ 3.313 × 10⁻¹⁹ તો ઈ બરાબર હા એક ફોટોનની ઊર્જા એટલા માત્ર એક જ ફોટોનની ઊર્જા આપણે શોધવાની છે એક મોલ ફોટોનની ઊર્જા અને એક મોલ એટલે એવો કેડવા કોઈ ગુણવા પડશે માટે એક મોલ ફોટોનની ઊર્જા બરાબર શું લખાય ઊર્જા ઈ બરાબર અને એવો કેડવા કોઈ ગુણ દો આ ઊર્જાને એવો કેડવા કોઈ ગુણ દો 6.022 × 10⁻¹⁹ ના જૂલ ઊર્જા છે એને એવો કેડવા કોઈ ગુણ દો 6.022 × 10⁻¹⁹ આ બેનો ગુણાકાર જે આવે તે એક મોલ ફોટોનની ઊર્જા બતાવે છે મિત્રો તો 100 ને કેટલો આવે છે હું ડાયરેક્ટ આપણે લખી દઉં 99.51 × 10⁻¹⁹ જૂલ પ્રતિ મોલ લખાશે મિત્રો કેમ આવું કારણ કે માત્ર જૂલ કોના માટે હતો એક ફોટોનની ઊર્જા આ તો એક મોલ ફોટોનની ઊર્જા માટે જૂલ પ્રતિ મોલ તો આની બીજી રીતે લખો જૂલ પ્રતિ ફોટોન પણ લખાય જૂલ પ્રતિ ફોટોન આ જૂલ પ્રતિ મોલ ફોટોન ઓકે તો આજના એક મોલ ફોટોનની ઊર્જા છે અને એક મોલ ફોટોનની ઊર્જાને એક આઇન્સ્ટાઈન કહેવાય એક એક આઈન્સ્ટાઈન છે એક મોલ ફોટોનની ઊર્જા એક મોલ ફોટોનની ઊર્જા ને એક આઈન્સ્ટાઈન મતલબ આ વેલ્યુ એક આઈન્સ્ટાઈન કહેવાશે આઈન્સ્ટાઈનની યાદમાં આ નામ આપેલું છે કે એક મોલ ફોટોનની જ્યારે ઊર્જા થાય ત્યારે એનું નામ શું પાડ્યું 1 આઈન્સ્ટાઈન ઓકે લખીને આપ્યું મિત્રો દાખલા બહુ ઈઝી છે તમે જોઈ રહ્યા છો અને જો એનો કિંમત મૂકીને ડાયરેક્ટ ગણ્યો હોય તો પણ જવાબ એનની વેલ્યુ શું લેવાની થાત મિત્રો 6.022 × 10⁻¹³ ઘાત મતલબ એક મોલ એક પ્લાન્ટ કોન્સ્ટન્ટ ન્યુ આવૃત્તિ તો ડાયરેક્ટ એક મોલ ફોટોનની ઊર્જા આટલી આવી જાય મતલબ એક આઈન્સ્ટાઈન વેલ્યુ આવે એક મોલ ફોટોનની ઊર્જાને એક આઈન્સ્ટાઈન કહેશે ઝડપથી લખો મિત્રો ચલો બાળકો કોયડો 2.7 અગત્યનો છે મિત્રો તમે જુઓ 100 વોટનો એક ગોળો આપણા ઘરે બલ્બ હોય એના પર વોટ લખેલા હોય વોટ મતલબ કાર્ય કરવાનો દર પાવર બતાવે શું બતાવે પાવર ગોળાનો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય કાર્ય કરવાના દરને પાવર કહેવાય અને પાવરનો એકમ વોટ લેવાય છે જૂલ પ્રતિ સેકન્ડ મિત્રો કારણ કે કાર્ય ભાગ્યા સમય થાય અને કાર્યનો એકમ જૂલ લઈએ સમયનો એકમ સેકન્ડ લઈએ તો વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ ઓકે તો ગોળાનો પાવર મતલબ ઊર્જા 100 વોટ મતલબ 100 × 2 સેકન્ડ ઇન્વર્સ જૂલ પ્રતિ સેકન્ડ રાઈટ આનો મિનિંગ શું થાય એક સેકન્ડમાં ગોળો 100 જૂલ ઊર્જા ઉત્સર્જિત કરે છે એક સેકન્ડમાં બલ્બ જે છે એ 100 જૂલ ઊર્જા બહાર ફેંકે છે વિકિરણ સ્વરૂપે
એ વિકિરણ જે નીકળે છે 400 નેનોમીટર તરંગલંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરે, 400 નેનોમીટર તરંગલંબાઈવાળો પ્રકાશ. મિત્રો, પ્રકાશની તરંગલંબાઈની રેન્જ તમે ભણાવ્યા 400 થી 750 નેનોમીટર. તો 400 નેનોમીટર છે એટલે લગભગ જાંબલી રંગનો પ્રકાશ હશે એવું માની લઈએ. તો 400 નેનોમીટર તરંગલંબાઈવાળો પ્રકાશ એકવર્ણી, એકવર્ણી મતલબ એક જ રંગવાળો, 400 નેનોમીટર તરંગલંબાઈવાળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જે વિકિરણ નીકળે છે ફોટોનની તરંગલંબાઈ છે 400 નેનોમીટર. મિત્રો, તમને તરંગલંબાઈ આપી છે 400 નેનોમીટર. તો બાજુનો ઊર્જા હમણાં તમને આપ્યું છે 400 નેનોમીટર, રાઈટ? બરાબર લગભગ 400 × 10⁻⁹ મીટર, નેનોમીટરના મીટરમાં કન્વર્ટ કર્યા. કારણ એક નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો, 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. આ ફોર્મ્યુલા યાદ રાખો, યાદ રાખો. ચલો લેમડા આપ્યું છે, રાઈટ? તો લેમડા બરાબર 400 નેનોમીટર આપ્યું છે. મિત્રો, તો તમારે ફોટોનની સંખ્યા શોધવાની કહી છે. હવે ફોટોનની સંખ્યા શોધવી હોય તો બે રીતે શોધી શકાય. ચાલો એક ફૂક પ્રમાણે શોધી લઈએ પહેલાં, પછી શોર્ટકટ બતાવું છું તમને જે અનુકૂળ આવે તેવામાં. જ્યારે પણ ફોટોની સંખ્યા શોધવાનો હોય ત્યારે બે રીતે આપણે સમજીએ છીએ. એક પહેલી રીત, તો એક સેકન્ડમાં ગોળો આટલા જૂની ઊર્જા ફેંકી છે, 100 જૂની ઊર્જા, રાઈટ? એક ફોટોનની ઊર્જા અહીંયા, એક ફોટોનની ઊર્જા. એક ફોટોનની ઊર્જા એટલે કે ઈ બરાબર એચ ન્યુ લખીએ છીએ, રાઈટ? પરંતુ ન્યુની જગ્યાએ શું લખાય આપણને ખબર છે, પણ ન્યુ બરાબર સી અપોન હમણાં લખાય કે નહીં બોલો. તો ન્યુની જગ્યાએ આપણે આવું લખી શકીએ એસ સી અપોન હમણાં, રાઈટ? લખાય ને મિત્રો, આ સૂત્ર યાદ રાખવાનું છે. આવું પણ આપણે લખાયેલું સૂત્ર તમે યાદ રાખજો, ઈ બરાબર એસ સી અપોન લેમડા. ઊર્જા શોધવા માટે લેમડા આપ્યું છે માટે આ સૂત્ર આપણને સીધું પડશે, સરળ રીતે પડશે. આ સૂત્ર લખી શકાય પણ ન્યુ શોધવું પડે, અન્ય શોધવા માટે આ પાછું કરવું પડે, બે સ્ટેપ કરવા પડે માટે. ચલો, ઈ બરાબર એસ સી અપોન લેમડા, તો 6.26 પ્લાન્ક કોન્સ્ટન્ટ યાદ રાખ્યો. હવે આપણો જે વારે ઘડી લખવાનું થાય 6.26 × 10⁻³૩ પ્રકાશનો વેગ 3.10⁸ લેમડા મીટરમાં લઈએ છીએ, તો 400 × 10⁻³ અંતિમ જાત જ્યાં હશે તે જૂલમાં હશે, જૂલમાં હશે. કારણ કે આનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ, આનો એકમ સેકન્ડ ઇન્વર્સ, સોરી મીટર ઇન્વર્સ, અને છેલ્લાનો મીટર. તો એ પ્રમાણે છેલ્લો ચાર જૂલમાં આવશે. તો ચાર શું આવે છે જરા જોઈ લઈએ, 4.969 મતલબ 4.97 લઈ લો ટૂંકમાં. ચલો લખ્યું તો 4.969 × 10⁻⁹ ઓકે, આટલા જૂન છે. ઓકે, આ આવી એક ફોટોનની ઊર્જા. શું આવી મિત્રો? એક ફોટોનની ઊર્જા. અને આ એક સેકન્ડમાં આટલા જૂન ઉત્સર્જિત કરે છે. કુલ ઊર્જા કેટલી ઉત્સર્જિત કરે છે? 100. અને એક ફોટોનની ઊર્જા આટલી છે. આટલી ઊર્જા ઉત્સર્જિત થાય મિત્રો, આટલી ઊર્જા ઉત્સર્જિત થાય તો મિનિંગ શું થાય? એક ફોટોન છે. આટલી ઊર્જા બરાબર એક ફોટોન, તો 100 જૂલ ઊર્જા બરાબર કેટલા ફોટોન? આ તમે કેટલા ફોટોનની ઊર્જા શોધી મિત્રો? એક જ ફોટોનની ઊર્જા. મિનિંગ શું થાય? જો વિકિરણમાંથી આટલા જૂલ ઊર્જા મળે તો એક ફોટોન છે એમ કહેવાય. તો એક સેકન્ડમાં કેટલા જૂલ મળે છે? 100 જૂલ. તો કેટલા ફોટોન હશે? હવે લખી વાત મેં દેખાતું હશે એવું માની લઉં છું.
ફોટોનની સંખ્યા સૂત્ર બરાબર મૂળ ઊર્જા ભાગ્યા દેખાય છે મિત્રો. હા તો દેખાય કિનારી બોર્ડર પર છે. મૂળ ઊર્જા ભાગ્યા એક ફોટોનની ઊર્જા એક ફોટોનની અક્ષર ઉકલાય છે મિત્રો. કુલ ઉર્જા ભાગ્યા એક ફોટોનની ઉર્જા. ચલો કુલ ઉર્જા કેટલી છે મિત્રો? એક સેકન્ડમાં 100 અને એક ફોટોનની ઉર્જા કેટલી થાય? 7.9 × 10⁻³⁻³⁻³⁻⁻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 ⁻
2.02 આવો પુસ્તકમાં જ આવી હું લખી રહ્યો છું. જે મારા વસ્તી 20 થા સેકન્ડ યુનિવર્સ ફોટોનની સંખ્યા એક સેકન્ડમાં, પ્રતિ સેકન્ડ મતલબ એક સેકન્ડમાં આટલા ફોટોન બલ્બમાંથી એક સાથે બહાર નીકળે ત્યારે ઊર્જા કેટલી મળે? આટલા ફોટોનમાંથી કેટલી ઊર્જા મળે? ટોટલ 100 જૂલ. એક સેકન્ડમાં આટલા ફોટોન ઉત્સર્જિત થાય છે, એમાંથી 100 જૂલ ઊર્જા મળે છે. મિનિંગ આવું થાય મિત્રો, દેખાય છે મિત્રો? કમ્પ્લીટ પાછળ થોડું કપાયું છે. સેકન્ડ ઇન્વર્સ એકમ છે હું મિત્રો, 2.02 સેકન્ડ ઇન્વર્સ છે. જોઈ લો, હા દેખાઈ ગયું. કમ્પ્લીટ સ્ક્રીનશોટ પાડતો મિત્રો. ઓકે મિત્રો, આ દાખલો અથવા બીજી રીતે પણ ગણાય, મેં કહ્યું હમણાં તો અથવા કરીને તમે લખો. અથવા શું લખો? તો સૂત્ર લખીએ, ઉર્જા ફોટોનની, ઉર્જા ફોટોનની કુલ ઉર્જા ઈ બરાબર એનએચ ન્યૂ આવે. એનએચ ન્યૂ પણ ન્યૂની જગ્યાએ શું લખીએ? માટે ઈ બરાબર એનએચ સી અપોન લેમડા. કારણ કે લખીએ, કારણ કે ન્યૂ બરાબર સી અપોન લેમડા. એનએચ એનએચ ન્યૂ, ન્યૂની જગ્યાએ શું લખાય? સી અપોન લેમડા. તો મિત્રો ચલો, આમાં ફોટોનની કુલ ઉર્જા તમને 100 જૂલ આપેલી છે, જૂલ પ્રતિ સેકન્ડમાં, એક સેકન્ડમાં 100 જૂલ છે. ચલો 100 જૂલ આપેલી છે, એને એટલે શું? ફોટોનની સંખ્યા વધારે છે જે આપણે શોધવાની છે, જે આપણે શોધવાની છે. માટે આપણે લખીએ ડાયરેક્ટ, ફોટોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા, જેની આપણે સ્મોલ એન કહીશું. શું લખાય? સૂત્ર કરતા બનાવો, ઈ ઇન્ટુ લેમડા સમજાય, બરાબરમાં એચ સી. ઓકે, તો ઈ એટલે કેટલા? 100. લેમડા એટલે કેટલા? આર 400 ગુણ્યા 10 માઇનસ 9 માઇનસ 9. ઓકે, એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.26 10 માઇનસ 34 સી કોન્સ્ટન્ટ ઓફ લાઇટ 3.8 રાઈટ મિત્રો. એને ફોટોનની સંખ્યા છે, તો ડાયરેક્ટ જવાબ આવશે, આ જવાબ પણ એટલો જ આવશે મિત્રો. ચેક કરી શકો છો, 2.02 લખ્યું મિત્રો, 0.12 આપતો તમે, સોરી આગળનામાં 0.12 કરનારો, 2.02 કરનારો, 2.02 લખેલું છે પુસ્તકમાં. એ જ હું તમારે કદાચ વેરિએશન આવી શકે મે બી, પણ 2 આસપાસ આવે. ચલો હું 2 કરું, 2 જ કે 2×10^20 પ્રતિ સેકન્ડ કપાઈ ગયું હે ને? ના દેખાય, સરસ દેખાય છે. ચલો ફોટોનની સંખ્યા ફોટોન પ્રતિ સેકન્ડ મતલબ એક સેકન્ડમાં આટલા ફોટોન સ્થિત
તો 2.02 નહીં લખો આગળ નામ તો પણ ચાલશે, 2 લખશો તોય ચાલશે, પોઈન્ટોમાં વેરિએશન સામાન્ય હોય તો ચાલી જાય છે. ઓકે, ચાલો ક્લિક કરો મિત્રો, લખી દો. ચાલો બાળકો, હવે આ લેક્ચર આટલા પૂર્ણ રાખીએ છીએ મિત્રો આપણે, પણ સાથે તમને હોમવર્ક આપી દઉં છું. આપણે જે એક્ઝામ્પલ ગણ્યા એના અનુસંધાનમાં સ્વાધ્યાયમાં પણ એના જેવા પ્રશ્નો છે મિત્રો, તો અપેક્ષા રાખું કે તમે ઘરે પ્રેક્ટિસ જાતે કરશો. તમારા જોડે તમને ના ભાવે તો તમારા જોડે કોઈ પ્રકાશન હશે તો એમાં જોવાનો પ્રયત્ન કરજો, કોપી નહીં, જોવાનો પ્રયત્ન કરવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો, અને પછી ના ભાવે, અને છતાંય ના ભાવે તો અમને કોમેન્ટ્સમાં લખજો, અમે સોલ્વ કરાવીશું. સ્વાધ્યાયનો 2.3, 2.4, 2.6, 2.3, 2.4, 5 અને 6, 2.7 પણ કરો. આ 7ની અંદર મિત્રો આવર્ત સમય આપ્યો છે, આવર્ત સમય, તો આવર્ત સમય એટલે ન્યુ બરાબર 1/T એક સૂત્ર છે. ટીને આવર્ત સમય કહેવાય, ટીને શું કહેવાય, આવર્ત સમય. તો ન્યુ બરાબર 1/T આ ફોર્મ્યુલા મેં લખાવેલી છે, તો આપણે યાદ રાખવી જરૂરી બને. આવર્ત સમય ઉપરથી તમે આવૃત્તિ શોધી શકો છો, અને આવૃત્તિ મળે એટલે ઊર્જા પણ મળી શકે અને તરંગ લંબાઈ પણ મળે. ચલો 2.8, 2.11 અને 2.48 આ ફોટોનની સંખ્યા શોધવાના દાખલા છે. ફોટોનની સંખ્યા, છેલ્લો દાખલો આપણે બે રીતે ગણાવ્યો તમને, ફોટોનની સંખ્યા શોધવાનો દાખલો, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે આ ત્રણ દાખલા લેવાના છે. ત્રણે ત્રણ દાખલામાં ફોટોનની સંખ્યા, ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધવાની છે. તમને આપેલો છે કુલ ઉર્જા અને તરંગ લંબાઈ, કાં તો આવૃત્તિ. ઓકે, તમારે આપણે જેમ ગણ્યું એ જ રીતે એપ્લાય કરવાનું છે. છેલ્લો દાખલો જે આપણે ગણ્યો 100 વોલ્ટ, એની જેમ આ ત્રણ દાખલા છે. તો મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો સારી રીતે ગણજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ કેટલાક દાખલા બાકી છે એ પણ જોઈશું, અને પછી થિયરી આગળ વધીશું. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે, નાઇસ ડે. ચલો આવજો.